સામા પાંચમની વાર્તા ભાદરવા શુદ્ધ પાંચમને સામા પાંચમ કહેવામાં આવે છે અને આને ઋષિ પંચમી પણ કહેવાય છે. આ દિવસે મહિલાઓ અરુધિંતી દેવી સહિત સપ્ત ઋષિનું સ્મરણ કરે છે. રજો દર્શન વખતે ભૂલે ચૂકે થતા દોષો નિવારવા માટે આ વ્રત લેવામાં આવે છે. સામા પાંચમનું વ્રત કરનારે અધેડાનું દાંતણ કરવું, આમળાના ચૂરણથી કેસ ધોવા, શરીરે માટી ચોળીને નદી કૂવા કે તળાવે સ્નાન કરવું અને હા, દિવસમાં 2-3 વાર સ્નાન કરવાનું આ વ્રતમાં વિશેષ મહત્વ પણ છે. તેનાથી પાપ ટળે છે. આ વ્રતમાં સામો, કંદમૂળ, ફળફળાદી ખાઈને આખો દિવસ વિતાવવો, બીજું કશું ખાવું નહીં અને હા, વડીલો તથા ગુરુની સેવા કરવી અને દીન દુખિયાને શક્તિ પ્રમાણે દાન આપી આ વ્રત પૂર્ણ કરવું. તો હવે સાંભળીએ સામા પાંચમની વ્રત કથા. પ્રાચીન કાળમાં ચંદ્રદેશમાં એક પંડિતની પાઠશાળા હતી. એ પંડિતનું નામ ઉત્તેજક પંડિત હતું. એને એક સદગુણી પત્ની હતી. એમના સંતાનમાં 2 બાળકો હતા, એક દીકરો અને એક દીકરી. દીકરાનું નામ સુનિલ અને દીકરીનું નામ સુનિલા. દીકરો સુનિલ મોટો થયો, એને ભણાવ્યો, ગણાવ્યો અને મોટો પંડિત બનાવ્યો. અને દીકરી સુનિલા મોટી થઈ એટલે એને ભાજતે ગાજતે સારું સાસરિયું શોધી અને સાસરે વળાવી. પરંતુ પુત્રી બિચારી કમનસીબ, સુનિલા બિચારી સાસરે ગઈ અને એના થોડા જ વખતમાં તેના સાસુ, સસરા અને પતિ ત્રણેય મરણ પામ્યા. સાસરિયામાં કોઈ રહ્યું નહીં એટલે બિચારી સુનિલા ચોધારાશુએ રડતી રડતી પિયરમાં આવી ગઈ. પિયરમાં આવ્યા પછી એક દિવસ પિતાની પાઠશાળામાં એક ઝાડની નીચે એ સૂતી હતી ત્યારે એના શરીરમાંથી પરુના રેલા નીકળતા એના મા બાપે જોયા. પછી એના પંડિત પિતાએ સમાધિ લગાવીને જોયું તો માલુમ પડ્યું કે એની પુત્રી ગયા ભવમાં એક બ્રાહ્મણી હતી અને તે રજસ્વલાનો ધર્મ પાળતી નહોતી. ઉપરથી જે સામા પાંચમનું વ્રત કરતા એની ઠેકડી ઉડાવતી, આથી આ ભવમાં તેનું ફળ તે ભોગવી રહી છે. બ્રાહ્મણે બ્રાહ્મણીને વાત કરી અને પુત્રીને સામા પાંચમનું વ્રત કરવાનું સૂચન કર્યું. સુનિલાએ આ વ્રત કરવાનો નિર્ણય કર્યો. સુનિલાએ આ વ્રત કેમ કરવું એ બાબતે એના પિતાજીને પૂછ્યું. ત્યારે એના પિતાએ જવાબ આપતા કહ્યું, સામા પાંચમને ઋષિ પંચમી પણ કહે છે. ભાદરવા શુદ્ધ પાંચમને આ વ્રત લેવાય છે. આ દિવસે વહેલા ઉઠી નાહી ધોઈને ઘીનો દીવો કરવો, નૈવેદ્યમાં ફળફળાદી મૂકવા, વ્રત કરનારે સપ્ત ઋષિનું ધ્યાન ધરવું. આ 7 ઋષિઓમાં ભારદ્વાજ, ગૌતમ, કશ્યપ, જમદાગ્નિ, વિશ્વામિત્ર, અત્રિ અને વશિષ્ઠનો સમાવેશ થાય છે. આ વ્રત કરનારે ફળાહારમાં સામો લેવો, ફળો પણ લઈ શકાય અને કંદમૂળ પણ ખાઈ શકાય. જો આ વ્રત કરનાર ઉપવાસ કરે તો તે વધુ ઉત્તમ ગણાય છે. જો શુદ્ધ ભાવથી આ વ્રત કરવામાં આવે તો તેનું ઉત્તમ ફળ મળે છે. સુનિલાએ શુદ્ધ ભાવથી આ વ્રત કર્યું અને એના બધા દોષો નાશ પામ્યા. જે સ્ત્રીઓ સાચા ભાવથી આ વ્રત કરે છે અને એ દિવસે ગુરુજનોની પૂજા કરે છે, એમના જાણે અજાણે થયેલા દોષો પણ બળીને ભસ્મ થઈ જાય છે અને
સુખ શાંતિ નીવડે છે। સામા પાચમની વાર્તા। ભાદરવા શુદ્ધ પાચમને સામા પાચમ કહેવામાં આવે છે અને આને ઋષિ પંચમી પણ કહેવાય છે। આ દિવસે મહિલાઓ અરુંધિતી દેવી સહિત સપ્ત ઋષિનું સ્મરણ કરે છે। રજો દર્શન વખતે ભૂલે ચૂકે થતા દોષો નિવારવા માટે આ વ્રત લેવામાં આવે છે। સામા પાચમનું વ્રત કરનારે અધેડાનું દાંતણ કરવું, આમળાના ચૂરણથી કેસ ધોવા, શરીરે માટી ચોળીને નદી કૂવા કે તળાવે સ્નાન કરવું અને હા, દિવસમાં 2-3 વાર સ્નાન કરવાનું આ વ્રતમાં વિશેષ મહત્વ પણ છે। તેનાથી પાપ ટળે છે। આ વ્રતમાં સામો કંદમૂળ ફળફળાદી ખાઈને આખો દિવસ વિતાવવો, બીજું કશું ખાવું નહીં અને હા, વડીલો તથા ગુરુની સેવા કરવી અને દીન દુખિયાને શક્તિ પ્રમાણે દાન આપી આ વ્રત પૂર્ણ કરવું। તો હવે સાંભળીએ સામા પાચમની વ્રત કથા। પ્રાચીન કાળમાં ચંદ્રદેશમાં એક પંડિતની પાઠશાળા હતી। એ પંડિતનું નામ ઉત્તેજક પંડિત હતું। એને એક સદગુણી પત્ની હતી। એમના સંતાનમાં 2 બાળકો હતા, એક દીકરો અને એક દીકરી। દીકરાનું નામ સુનિલ અને દીકરીનું નામ સુનિલા। દીકરો સુનિલ મોટો થયો, એને ભણાવ્યો ગણાવ્યો અને મોટો પંડિત બનાવ્યો અને દીકરી સુનિલા મોટી થઈ એટલે એને ભાતે ગાજતે સારું સાસરિયું શોધી અને સાસરે વળાવી। પરંતુ પુત્રી બિચારી કમનસીબ, સુનિલા બિચારી સાસરે ગઈ અને એના થોડા જ વખતમાં તેના સાસુ સસરા અને પતિ ત્રણેય મરણ પામ્યા। સાસરિયામાં કોઈ રહ્યું નહીં એટલે બિચારી સુનિલા ચોધારાશુએ રડતી રડતી પિયરમાં આવી ગઈ। પિયરમાં આવ્યા પછી એક દિવસ પિતાની પાઠશાળામાં એક ઝાડની નીચે એ સૂતી હતી ત્યારે એના શરીરમાંથી પરુના રેલા નીકળતા એના મા બાપે જોયા। પછી એના પંડિત પિતાએ સમાધિ લગાવીને જોયું તો માલુમ પડ્યું કે એની પુત્રી ગયા ભવમાં એક બ્રાહ્મણી હતી અને તે રજસ્વલાનો ધર્મ પાળતી નહોતી। ઉપરથી જે સામા પાચમનું વ્રત કરતા એની ઠેકડી ઉડાવતી, આથી આ ભવમાં તેનું ફળ તે ભોગવી રહી છે। બ્રાહ્મણે બ્રાહ્મણીને વાત કરી અને પુત્રીને સામા પાચમનું વ્રત કરવાનું સૂચન કર્યું। સુનિલાએ આ વ્રત કરવાનો નિર્ણય કર્યો। સુનિલાએ આ વ્રત કેમ કરવું એ બાબતે એના પિતાજીને પૂછ્યું ત્યારે એના પિતાએ જવાબ આપતા કહ્યું, સામા પાચમને ઋષિ પંચમી પણ કહે છે, ભાદરવા શુદ્ધ પાચમને આ વ્રત લેવાય છે। આ દિવસે વહેલા ઉઠી નાહી ધોઈને ઘીનો દીવો કરવો, નૈવેદ્યમાં ફળફળાદી મૂકવા, વ્રત કરનારે સપ્ત ઋષિનું ધ્યાન ધરવું। આ 7 ઋષિઓમાં ભારદ્વાજ, ગૌતમ, કશ્યપ, જમદાગ્નિ, વિશ્વામિત્ર, અત્રિ અને વશિષ્ઠનો સમાવેશ થાય છે। આ વ્રત કરનારે ફળાહારમાં સામો લેવો, ફળો પણ લઈ શકાય અને કંદમૂળ પણ ખાઈ શકાય। જો આ વ્રત કરનાર ઉપવાસ કરે તો તે વધુ ઉત્તમ ગણાય છે। જો શુદ્ધ ભાવથી આ વ્રત કરવામાં આવે તો તેનું ઉત્તમ ફળ મળે છે। સુનિલાએ શુદ્ધ ભાવથી આ વ્રત કર્યું અને એના બધા દોષો નાશ પામ્યા। જે સ્ત્રીઓ સાચા ભાવથી આ વ્રત કરે છે અને એ દિવસે ગુરુજનોની પૂજા કરે છે એમના જાણે અજાણે થયેલા દોષો પણ
બળીને ભસ્મ થઈ જાય છે અને સુખ શાંતિ નીવડે છે। સામા પાચમની વાર્તા। ભાદરવા શુદ્ધ પાચમને સામા પાચમ કહેવામાં આવે છે અને આને ઋષિ પંચમી પણ કહેવાય છે। આ દિવસે મહિલાઓ અરુંધતી દેવી સહિત સપ્ત ઋષિનું સ્મરણ કરે છે। રજો દર્શન વખતે ભૂલે ચૂકે થતા દોષો નિવારવા માટે આ વ્રત લેવામાં આવે છે। સામા પાચમનું વ્રત કરનારે અધેડાનું દાંતણ કરવું, આમળાના ચૂરણથી કેસ ધોવા, શરીરે માટી ચોળીને નદી કૂવા કે તળાવે સ્નાન કરવું અને હા, દિવસમાં 2-3 વાર સ્નાન કરવાનું આ વ્રતમાં વિશેષ મહત્વ પણ છે। તેનાથી પાપ ટળે છે। આ વ્રતમાં સામો, કંદમૂળ, ફળફળાદી ખાઈને આખો દિવસ વિતાવવો, બીજું કશું ખાવું નહીં અને હા, વડીલો તથા ગુરુની સેવા કરવી અને દીન દુખિયાને શક્તિ પ્રમાણે દાન આપી આ વ્રત પૂર્ણ કરવું। તો હવે સાંભળીએ સામા પાચમની વ્રત કથા। પ્રાચીન કાળમાં ચંદ્રદેશમાં એક પંડિતની પાઠશાળા હતી। એ પંડિતનું નામ ઉત્તેજક પંડિત હતું। એને એક સદગુણી પત્ની હતી। એમના સંતાનમાં 2 બાળકો હતા, એક દીકરો અને એક દીકરી। દીકરાનું નામ સુનિલ અને દીકરીનું નામ સુનિલા। દીકરો સુનિલ મોટો થયો, એને ભણાવ્યો, ગણાવ્યો અને મોટો પંડિત બનાવ્યો અને દીકરી સુનિલા મોટી થઈ એટલે એને ભાજતે ગાજતે સારું સાસરિયું શોધી અને સાસરે વળાવી। પરંતુ પુત્રી બિચારી કમનસીબ, સુનિલા બિચારી સાસરે ગઈ અને એના થોડા જ વખતમાં તેના સાસુ, સસરા અને પતિ ત્રણેય મરણ પામ્યા। સાસરિયામાં કોઈ રહ્યું નહીં એટલે બિચારી સુનિલા ચોધારાશુએ રડતી રડતી પિયરમાં આવી ગઈ। પિયરમાં આવ્યા પછી એક દિવસ પિતાની પાઠશાળામાં એક ઝાડની નીચે એ સૂતી હતી ત્યારે એના શરીરમાંથી પરુના રેલા નીકળતા એના મા બાપે જોયા। પછી એના પંડિત પિતાએ સમાધિ લગાવીને જોયું તો માલુમ પડ્યું કે એની પુત્રી ગયા ભવમાં એક બ્રાહ્મણી હતી અને તે રજસ્વલાનો ધર્મ પાળતી નહોતી। ઉપરથી જે સામા પાચમનું વ્રત કરતા એની ઠેકડી ઉડાવતી, આથી આ ભવમાં તેનું ફળ તે ભોગવી રહી છે। બ્રાહ્મણે બ્રાહ્મણીને વાત કરી અને પુત્રીને સામા પાચમનું વ્રત કરવાનું સૂચન કર્યું। સુનિલાએ આ વ્રત કરવાનો નિર્ણય કર્યો। સુનિલાએ આ વ્રત કેમ કરવું એ બાબતે એના પિતાજીને પૂછ્યું ત્યારે એના પિતાએ જવાબ આપતા કહ્યું, સામા પાચમને ઋષિ પંચમી પણ કહે છે, ભાદરવા શુદ્ધ પાચમને આ વ્રત લેવાય છે। આ દિવસે વહેલા ઉઠી નાહી ધોઈને ઘીનો દીવો કરવો, નૈવેદ્યમાં ફળફળાદી મૂકવા, વ્રત કરનારે સપ્ત ઋષિનું ધ્યાન ધરવું। આ 7 ઋષિઓમાં ભારદ્વાજ, ગૌતમ, કશ્યપ, જમદાગ્નિ, વિશ્વામિત્ર, અત્રિ અને વશિષ્ઠનો સમાવેશ થાય છે। આ વ્રત કરનારે ફળાહારમાં સામો લેવો, ફળો પણ લઈ શકાય અને કંદમૂળ પણ ખાઈ શકાય। જો આ વ્રત કરનાર ઉપવાસ કરે તો તે વધુ ઉત્તમ ગણાય છે। જો શુદ્ધ ભાવથી આ વ્રત કરવામાં આવે તો તેનું ઉત્તમ ફળ મળે છે। સુનિલાએ શુદ્ધ ભાવથી આ વ્રત કર્યું અને એના બધા દોષો નાશ પામ્યા। જે સ્ત્રીઓ સાચા ભાવથી આ વ્રત કરે છે અને એ દિવસે ગુરુજનોની પૂજા કરે છે એમના
જાણે અજાણે થયેલા દોષો પણ બળીને ભસ્મ થઈ જાય છે અને સુખ શાંતિ નીવડે છે।